नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय कलरव गुजराती अने पर्यावरण एमां आपणे एकम बे सारा तत्परता बे जोईए छीए। अहीं आपणने चित्र आपेला छे पाठ्यपुस्तक पेज नंबर 27-28 परनी आनंदी कागड़ो वार्तामां आवता चित्र नीचे साचानी निशानी करो। तो अहीं आपणने घणा बधा चित्र आपेला छे, एमांथी आनंदी कागड़ो करीने जे वार्ता छे तेना कया चित्र छे ते आपणे जोवाना छे। तो एना माटे आपणे सौ प्रथम आनंदी कागड़ो छे ते वार्ता जोईशुं। तो अहीं आनंदी कागड़ो करीने एक वार्ता आपी छे, बराबर। अहीं आपणने कागड़ो देखाय छे, सिपाही अने राजा देखाय छे। तो हवे जोईए आपणे, एक कागड़ो हतो तेना पर एक वार राजा गुस्से थया, एटले राजाए तेना माणसोने कह्युं, जाओ आ कागड़ाने गामना कूवाना कांठे गारो छे तेमां खूंટાડીને મારી નાખો। હવે રાજા છે તે ગુસ્સે થયા કાગડા ઉપર અને કહ્યું કે આને સજા કરો। તો સજામાં શું આપ્યું? તો તેને કૂવાના કાંઠે ગારો છે બરાબર તેમાં ખૂંટાડી દેવાનું, એટલે કે અંદર નાખી દેવાનું, સજા આપી બરાબર। એના પછી આપણે આગળ જોઈએ, કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો। કાગડાભાઈ તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। હવે સિપાહીઓ છે તે શું કરે છે? તો કાગડાને ગારામાં નાખી દે છે। હવે કાગડો શું કરે છે? તો કાગડો ગારો ખૂંદે છે અને બોલે છે કે અમે લપસણું કરતા શીખીએ છીએ। એના પછી રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંટવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે। રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય। હવે કાગડા છે તે શું કરે છે? તો એને ગારામાં નાખવામાં આવે તો પણ એને કંઈ ફેર પડતો નથી। તો રાજાએ એના ઉપર વધારે ગુસ્સે થયા કે ગારામાં નાખ્યો તો પણ દુઃખી નથી થતો, આનંદ જ લે છે, એટલે ગુસ્સામાં રાજા કહે છે કે હવે એને કૂવામાં નાખો, એટલે એ ડૂબીને મરી જશે। તો આગળ જોઈએ, કાગડાને કૂવામાં નાખ્યો, કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। કૂવામાં નાખ્યો તો પણ કાગડાભાઈ છે તે ખુશ જ હતા અને કહે છે કે અમે તરતા શીખીએ છીએ કૂવામાં। હવે રાજા હવે વધારે ગુસ્સે થયા, એ કહે હવે કાગડાને આકરી શિક્ષા કરો। રાજા છે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેને કાગડાને આકરી એટલે કે ખૂબ જ અઘરી શિક્ષા કરવાનું કહે છે। પછી કાગડાભાઈને કાંટાના એક મોટા ઝાડામાં નખાવ્યા, તો એ કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા। કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ। હવે કાંટા છે તે આપણને લાગે, એટલે કાગડો શું વિચારે છે કે આપણે જ્યારે કાન વિંધાવીએ ત્યારે આપણને કેવું દુઃખ થાય એવું જ છે, એટલે હું એમ સમજીશ કે મારા કાન વિંધાય છે, અને તે કાગડો ખુશ જ હતો। રાજા કહે કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો, ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે એ દુઃખી દુઃખી થઈ જાય। પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા, તોય કાગડાભાઈ ખુશીથી તો ખુશ ના ખુશ, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ બરાબર। કાગડાભાઈ છે તે ખૂબ જબરાની કરી અને રાજાએ ઘણું દુઃખ આપ્યું, તોય તેને કોઈ ફેર ન પડ્યું, તે ખુશ એટલે ખુશ જ હતા। તો રાજાને એમ થાય છે કે હવે આપણે એને એવી જગ્યાએ મૂકીએ કે એને એ ખૂબ જ દુઃખી થઈ જાય, તો એને કૂવો તેલ હોય એની કોઠીમાં નાખી દીધા। તો પણ કાગડો શું કહે કે અમે તેલ કાને મુકાવીએ છીએ, પહેલાં એને કાંટામાં નાખ્યા હતા બરાબર, તો એને કાંટા લાગ્યા હતા, તો એણે શું કહ્યું હતું કે
કૂણા કાન વિંધાવી, હવે કાન વિંધાવી લઈએ પછી આપણે એમાં તેલ મૂકવું પડે એટલે એ પાકે નહીં. તો કાગડાભાઈ એમ વિચારે છે કે અમે તેલ કાને મુકાવીએ છીએ. આગળ જોઈએ. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યું, તો કાગડાભાઈ એમાં પણ ખુશ થતો બોલે, ઘીના લબકા ભરીએ છીએ ભાઈ, ઘીના લબકા ભરીએ છીએ. હવે રાજા છે તે શું કરે છે, તો કાગડાને જે ઘીનું કુલડું હોય બરાબર, મોટો ઘીનો વાસણ હોય એમાં નાખે છે. તો પણ એમાં કાગડો છે તે ખુશ જ હોય છે અને ઘી ખાતા ખાતા કહે છે કે અમે ઘીના લબકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખીજાયા અને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યા. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય, ગોળના ડબ્બા ખાઈએ છીએ ભાઈ, ગોળના ડબ્બા ખાઈએ છીએ. હવે રાજાજી ખીજાઈ ગયા એટલે ખૂબ ગુસ્સે થઈ ગયા. એણે શું કર્યું, તો ગોળની કોઠી હોય એમાં નખાવી દીધા. તો કાગડો છે તે ગોળ ખાતો ખાતો એમ કહે છે કે અમે ગોળના ડબ્બા ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો, ત્યાં બેઠો બેઠો કાગડો ગાય, નળિયા ચાટતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચાટતા શીખીએ છીએ. રાજા છે તે ગુસ્સે થઈ જાય છે કે આને તો ઘીમાં નાખ્યા, ગોળમાં નાખ્યા, તેલમાં નાખ્યા, કૂવામાં નાખ્યા, કાંટામાં, કાદવમાં, ગમે ત્યાં આપણે નાખીએ, કાગડાને કંઈ ફેર જ નથી પડતો. એને ઘર ઉપર, એક ઘર હોય તેની ઉપર ઘા કરે છે. તો ત્યાં પણ કાગડાભાઈ બેઠા બેઠા એમ કહે છે, અમે નળિયા ચાટતા શીખીએ છીએ. એના પછી જોઈએ, છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું આ કાગડો તો મહાઆનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશું તો એ આનંદમાં જ રહેશે. રાજા કહે, આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. પછી કાગડાને ઉડાડી મૂક્યો. રાજા છે તે કાગડાને ઘણી બધી શિક્ષા આપી, ઘણી બધી સજા આપી, પણ કાગડાને કોઈ પણ ફેર પડતો નથી, કોઈ પણ જાતની અસર થતી નથી. પછી રાજા કહે છે કે આને કોઈ પણ અસર થશે નહીં, આપણે આને ગમે એટલું દુઃખ આપશું તોય તે ખુશ જ રહેશે, આનંદમાં જ રહેશે. હવે આને ઉડાડી દો. એટલે કાગડાને ઉડાડી દેવામાં આવે છે. આ વાર્તા છે તે ગીજુભાઈ બધેકાએ લખી છે બરાબર. ગીજુભાઈ બધેકા છે તે એવા લેખક છે જેણે બાળકો માટે ઘણી બધી ગીત અને કવિતા લખેલી છે. હવે આ વાર્તા ઉપરથી આપણને શું મળ્યું, શીખ શું મળી, તો શીખ આપણી એ છે કે આપણી ઉપર ગમે એટલું દુઃખ આવે પણ આપણે ખુશ જ રહેવાનું છે, દુઃખમાં આપણે દુઃખી થવાનું નથી. તો હવે આપણે આ ચિત્ર જોઈએ, તો પેલું ચિત્ર છે તે ફુગ્ગાનું છે. તો ફુગ્ગો છે તે ક્યાંય પણ વાર્તામાં આવતો નથી. જ્યારે બીજો છે તે રાજાજી ગુસ્સે દેખાય છે અને કંઈક ઓર્ડર આપે છે, સિપાહીને કહે છે. તો આ ચિત્ર છે તે આનંદી કાગડા વાર્તાનું છે, એટલે અહીંયા સાચું. એના પછી આપણે આગળ જોઈએ, તો અહીંયા સિપાહીઓ છે તે કાગડાને કૂવામાં નાખે છે, તો એ પણ આનંદી કાગડાનું છે. એના પછી વાંદરો અને સસલું છે ગાજર આપે છે, એ આ વાર્તાનું ચિત્ર નથી. અને અહીં રાજા છે અને એક બાળક છે, તે રાજાને પીંછું આપતો હોય એવું લાગે છે, પણ આ વાર્તાનું ચિત્ર નથી. જ્યારે આ જોઈએ તો રાજા, સિપાહી અને કાગડો છે બરાબર. તો કાગડાને ક્યાં નાખ્યો છે, એને તેલના કુલડામાં બરાબર, ઘીના કુલડામાં અથવા તો તેલના કુલડામાં. તો આપણે જોઈએ એમાં સાચું કરીશું. હવે આપણે એક કવિતા છે તેનું આપણે વાંચન કરીશું. મેં એક બિલાડી પાળી છે, જોઈએ અહીં. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે, તેના દિલમાં ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. ચંદ્રવદન મહેતા તેમણે આ કવિતા છે તે ગીત છે તે લખ્યું છે.
तो અહીં આપણને પ્રશ્ન છે એના મૌખિક ઉત્તર આપવાનો છે તો બિલાડીનો બિલાડી રંગે કેવી છે તો રંગે રૂપાળી છે બરાબર બિલાડી કેવી રીતે ચાલે છે તો બિલાડી હળવે હળવે ચાલે છે બિલાડી ક્યારે ભારે છે તો અંધારામાં ભારે છે એટલે કે જોવે છે દેખે છે બિલાડી શું શું ખાય છે તો બિલાડી દૂધ દહીં અને ઘી બિલાડી ઘી કેવી રીતે ચાટે છે તો બિલાડી ઘી ચપચપ ચાટે છે બિલાડી કોને ઝટપટ ચાલે છે તો બિલાડી ઉંદરને ઝટપટ ચાલે છે હવે બિલાડીને કોની બીક લાગે છે તો કૂતરાને બિલાડીના દિલ પર શું છે તો બિલાડીના દિલ પર દાગ છે બિલાડી કોને મળતું પ્રાણી છે તો વાઘને મળતું પ્રાણી છે વાઘ જેવું જ તે પ્રાણી છે અહીંયા આપણે દિવાસળીની સળી લેવાની છે અને એના ઉપર એક કાગળ ઉપર આપણે દિવાસળી ચોટાડવાની છે અને ડિઝાઇન બનાવવાની છે આ રીતે આપણે બટન છે તે ગોલ ગોલ ગોઠવી અને ફૂલ બનાવી શકીએ બરાબર તો આ રીતે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે તો બધા એક કાગળ લેશે તેના ઉપર બટન અથવા તો દિવાસળી છે તેનાથી આવી ડિઝાઇન બનાવશે એના પછી જેની જોડ બનતી નથી તેના ફરતે ગોલ કરો આપણે અહીંયા જોડી બનાવવાની છે તો આપણને ઉદાહરણ આપેલું છે બે પંચકોણ છે બે ચોરસ છે બે ત્રિકોણ છે પણ આ સ્ટાર એક જ છે તેના ઉપર આપણે ગોલ કરેલું છે હવે આપણે જોઈએ તો આ પાંદડા છે તે બે છે આવા પાંદડા બે છે આ બીજા પાંદડા છે તુલસીના એ બે છે પણ આ કમળના પાંદડા છે તે એક જ છે તો એના ઉપર આપણે ગોલ કરીશું હવે આગળ જોઈએ તો અહીં બે સસલા આપેલા છે બે કાચબા આપેલા છે બે ઉંદર આપેલા છે પણ આ કરચલો છે તે એક જ છે હવે આગળ જોઈએ બે કેળા છે બે નારંગી છે બે દાડમ છે સફરજન એક જ છે એટલે ગોલ કર્યું એના પછી આપણે પીળા રંગના બે ચોરસ છે અહીં લંબચોરસ છે ને અહીંયા ત્રિકોણ છે હવે ગોળ છે તે એક જ છે એટલે એના ઉપર રાઉન્ડ હવે આપણે આગળ જોઈએ બે કાગડા છે બે પોપટ છે બે ઘુવડ છે મોર એક જ છે એટલે એના ઉપર આપણે ગોલ કર્યું હવે અહીં આપણને પતંગ અને ફિરકીની જોડી બનાવી રંગ પૂરો બરાબર અહીં આપણે જોડી બનાવવાની છે તો આપણે જોઈએ આ પતંગ છે તેના ઉપર આપણે ઘૂંટતા જવાનું એટલે એની પતંગ મળી જશે બરાબર પેલી પતંગ છે તેને ત્રણ નંબરની પતંગ છે તે પેલી ફિરકીની છે એના પછી આપણે બીજી જોઈએ તો બીજી ફિરકીની પેલી પતંગ છે બરાબર એના પછી ત્રણ નંબરની ફિરકી તો બે નંબરની પતંગ ત્રીજી ફિરકીની છે હવે જોઈએ ચોથા નંબરની ચોથી પતંગ હવે આગળ તમારા ઘરમાં જે વસ્તુઓ હોય એની નીચે સાચાની નિશાની કરો તો અહીં રેડિયો નગાડું છત્રી ધજા નળ ડમરું પલંગ અને ઘંટી છે બરાબર ઘંટ છે તો આપણે રેડિયો છે તે કોઈકના ઘરમાં જોવા મળે જેના ઘરમાં દાદા દાદી હોય તે રેડિયો સાંભળતા હોય તો એને સાચું કરવાનું નગારું છે તો તે મંદિરમાં જોવા મળે અથવા કોઈના ઘરમાં પણ હોય તો સાચું કરવાનું બાકી કંઈ કરવાનું નહીં હવે છત્રી છે તે બધાના ઘરમાં જોવા મળે એટલે એના ઉપર સાચું ધજા છે તે મંદિરે જોવા મળે નળ બધાના ઘરમાં હોય ડમરું પણ ઘણાના ઘરમાં હોય કોઈકના ઘરમાં ના હોય તો જેના ઘરમાં હોય તે સાચું કરે જેના પાસે ન હોય તે ખોટું પલંગ પણ બધે જોવા મળે અને આ ઘંટ છે તે શાળાએ અને મંદિરે જોવા મળે એટલે એના ઉપર આપણે કંઈ નહીં કરીએ